તરફ ગોંડલ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીઓની ધૂમ આવક થઈ છે. ખાસ કરીને મગફળી, લસણ, તલ, મગ અને મેથી સહિતના જણસીઓની પુષ્કળ આવક થઈ છે. સાથે જ પડતર જણસીઓની પણ હરાજી શરૂ થઈ છે. વાવાઝોડા બાદ હવે સોમવાર સુધીમાં તમામ જણસીની આવકો શરૂ કરાશે. ઘણા ટાઈમથી ગોંડલ માર્કેટ યાર્ડ જે બંધ હતું તે હાજરો ચાલુ કરતા વિવિધ જણસીની પુષ્કળ આવક થઈ છે. મગફળી અંદાજે 45-50 હજાર ગુણી આવી છે, જ્યારે લસણ 35 હજાર ગુણી, મગ 7 હજાર કટ્ટા, તલી 1000 કટ્ટા, મેથીના 2000 કટ્ટા, તેમજ પડતર ધાણામાં પણ હરાજી ચાલુ કરેલ છે. એક બે દિવસમાં ઘઉં તેમજ ચણાની આવક પણ ચાલુ કરવામાં આવશે. દાહોદમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. લીમખેડા બેંક ઓફ બરોડામાં કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી. વ્યવસ્થા ન હોવાથી ગ્રાહકો નારાજ છે. બેંક દ્વારા સેનેટાઇઝરની પણ કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી. ખેડૂતો કિસાન યોજનાના પૈસા લેવા માટે અહીં મોટી સંખ્યામાં પહોંચ્યા હતા, જેમાં જોઈ શકાય છે કે ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચતા અહીં ભીડ જ ભીડ દેખાઈ રહી છે બેંકની બહાર. અહીં ના તો સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવી રહ્યું છે અને સાથે જ ખેડૂતોનું કહેવું હતું કે અંદર ગયા પછી પણ સેનેટાઇઝેશનની કોઈ વ્યવસ્થા આ બેંકમાં નહોતી કરવામાં આવી. ગાંધીનગરમાં આજે યોજાશે કોર કમિટીની બેઠક. રાજ્યમાં આંશિક નિયંત્રણો મુદ્દે આ બેઠકમાં નિર્ણય લેવાશે. આજે નિયંત્રણની મુદત પૂર્ણ થઈ રહી છે. 36 શહેરોમાં આંશિક નિયંત્રણ લગાવાયેલા છે. વાવાઝોડાને કારણે 3 દિવસ આ નિર્ણય લંબાવાયો હતો. જોકે ત્યારબાદ હવે આજે યોજાઈ રહેલી આ બેઠકમાં આ નિર્ણયને લઈને તેને બદલવો કે પછી તેમાં અન્ય કેટલાક નિર્ણયોનો ઉમેરો કરવો તે વિશે આજે આ કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય. હવે કોવિડ ટેસ્ટ ઘરે જાતે જ કરી શકાશે. આઈસીએમઆરે કોવિડ ટેસ્ટ માટે હોમ રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ કીટના ઉપયોગને મંજૂરી આપી છે. જોકે આ કીટને બજારમાં આવતા હજુ થોડો સમય લાગશે. આઈસીએમઆરની એડવાઇઝરીમાં કહેવાયું છે કે હોમ ટેસ્ટિંગ કીટ લક્ષણો ધરાવતા તેમજ કોરોના પોઝિટિવ લોકોના સીધા સંપર્કમાં આવેલા લોકો માટે જ છે, જેમાં નાકમાંથી સેમ્પલ લઈને જાતે જ ટેસ્ટ કરી શકાશે. ટેસ્ટ કીટની કિંમત 250 રૂપિયા જેટલી હશે. ઘરે ટેસ્ટ કરી શકાય તેવી આ કીટ બનાવવા પુણેની કંપની માયલેબ ડિસ્કવરી સોલ્યુશન્સ લિમિટેડને મંજૂરી અપાઈ છે. હોમ ટેસ્ટિંગ મોબાઈલ એપ માયલેબ કોવિડ સેલ્ફને ગૂગલ અને એપલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ દ્વારા ટેસ્ટનો રિપોર્ટ મળશે. ટેસ્ટ બાદ એ જ ફોન પરથી ટેસ્ટ સ્ટ્રીપની ઇમેજ લેવી પડશે, જેમાં મોબાઈલ એપ ડાઉનલોડેડ હશે. મોબાઈલ ફોનનો ડેટા સીધો આઈસીએમઆરના ટેસ્ટિંગ પોર્ટલ પર સ્ટોર થઈ જશે. આ ટેસ્ટમાં જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તે વ્યક્તિને પોઝિટિવ માનવામાં આવશે. રાજકોટના જામ કંડોરણા તાલુકાના ગામોમાં પણ વાવાઝોડાની ભારે અસર થઈ છે. વાવાઝોડામાં તેજ પવન અને વરસાદને કારણે આ વિસ્તારમાં ખેતીને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને જામ કંડોરણાના ભાદર ગામમાં મલેશિયન લીમડાના 150થી વધુ વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા છે. મલેશિયન લીમડાનું લાકડું માચીસે દિવાસરી અને પ્લાયવુડ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આ વિસ્તારમાં અંદાજે 6 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. નુકસાન અંગે ખેડૂતોએ આર્થિક વળતરની માંગ કરી છે. ટાઉતે વાવાઝોડા બાદ સૌથી મોટો પ્રશ્ન જર્જરિત ઇમારતોનો છે. શહેરમાં કેટલી એવી ઇમારતો છે જેમાં લોકો જોખમ સાથે જીવી રહ્યા છે. રાજ્યના દરિયાકાંઠાને ગમરોળ્યા બાદ તાઉતે વાવાઝોડાએ અમદાવાદમાં પણ તારાજી ફેલાવી. અમદાવાદમાં ઘણા જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી. ખોખરાના મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સમાં પણ જર્જરિત મકાનની દિવાલ પડી. મકાનો જર્જરિત છે, છતાં લોકો કોઈ ડર વગર ફરી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જર્જરિત ક્વાર્ટર્સની જગ્યાએ નવા ફ્લેટ બનાવવા સ્કીમ રીડેવલપમેન્ટમાં મૂકી છે, છતાં કોઈ કામ આગળ વધ્યું નથી. આ મકાન જર્જર લગભગ 1962 બાંધકામ છે. એમનું લગભગ 17 બ્લોક છે અને 400-500 મકાન છે. અને ગઈકાલે લગભગ સવારે 9 વાગે બનાવ બન્યો. અમારે ઉપરના ભાગમાં જ છે. બ્લોક નંબર 2માં રૂમ નંબર 1 પેલા ડેન્ડી ઊભા છે. એ ગઈકાલે ટેરેસનો ભાગ છત નીચે પડી ગઈ. એ જોકે વરસાદ હતો એટલે બેન ઘરમાં હતા, નીચેવાળા બેન બી ઘરમાં હતા, એટલે જોકે કોઈ જાનહાની નહીં થઈ. કાલે તો બહુ ડર લાગ્યો હતો. ભાઈ કાલે રહ્યા છે, અમારું મન જાણે છે. કાલે બહુ ડર લાગ્યો હતો, કારણ બરાબર મારી ગેલેરી ઉપર જ બધું આ પડ્યું છે.
એટલે મારી ગેલેરી નહીં પડી, પણ જે પડ્યું ને એ બધું મારી ગેલેરી ઉપર પડ્યું છે, એટલે આ બધું મેં નીચે નાખ્યું. આ ફ્લેટ ભૂકંપ વખતે બી મોટી મોટી તિરાડો પડી ગયેલી, એ વખતે બી અમે જાણ કરેલી, તે વખતે પણ કોઈ આવ્યું નહીં, કોઈ તંત્ર અમારું સાંભળ્યું નહીં. સ્થાનિકો હાલ તો કોરોનાનું કારણ આગળ ધરી બીજે રહેવા જતા નથી, તો કોર્પોરેશન દ્વારા રીડેવલપમેન્ટની પ્રક્રિયા પૂર્ણ ન કરી હોવાનો પણ આક્ષેપ કરે છે. જો કે કોર્પોરેટર સાવ અલગ જ સૂરમાં દેખાયા. રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ આપણે મૂકી દીધો છે, પાસ થઈ ગયો છે, એનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે. 40-50% લોકો અહીંયાથી સ્થળાંતર કરી બી દીધું છે. આપણે એ લોકોને ત્યાં જ્યાં સેફ જગ્યાએ લઈ પણ ગયા છીએ. બીજા ઘણા લોકો છે જે લોકો જાતે પોતાની મરજીથી જતા નથી. મહત્વનું છે કે ખોખરામાં જર્જરિત મ્યુનિસિપલ ક્વાર્ટર્સને તો તંત્રએ રીડેવલપમેન્ટમાં મૂકી છે, પણ અમદાવાદમાં ઘણા વિસ્તારમાં જર્જરિત ઇમારતો છે જ્યાં પણ લોકો ભયના ઓથાર હેઠળ જીવન જીવી રહ્યા છે. ઘણી એવી ઇમારતો પણ છે કે જ્યાં કોર્પોરેશને નોટિસ સુધ્ધા આપી નથી. ત્યાં કોઈ જાનહાનિ કે દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની, તે પણ એક સૌથી મોટો સવાલ છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઇફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત.